આપણી આ સફરમાં નિયમિત રૂપે અમે આપને વિશેષ ટિપ્સ બતાવતા હોઈએ છીએ કે જેનાથી આપના જીવનની સમસ્યાઓનું સમાધાન થાય. મંગળવારનો દિવસ મંગળદેવ એટલે કે મિલનના દેવ, ત્યારે આજના દિવસે ભગવાન મંગળના ચરણોમાં પ્રાર્થના કરી આપને જણાવી રહ્યા છીએ કે આપના દાંપત્ય જીવનમાં કેવી રીતે સુમેળ રહેશે, જો નાના મોટા ખટરાક છે અથવા તો કોઈ તકલીફ છે તો કેવી રીતે થશે દૂર. આવો જાણીએ. શ્રી ગણેશાય નમઃ. હું આશુતોષ આચાર્ય ભક્તિ રસની આ રસધારામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીએ પતિ પત્નીની વચ્ચે કહેવાય ને કે સુમળ કેવી રીતે બન્યું રહે. આમ તો પતિ પત્નીનું જીવન એટલે એકબીજાના સહવારે સાથે આખી જિંદગી પાર થઈ શકે, એક પ્રકૃતિ અને પુરુષનું સહયોગ અને કહેવાય એટલે પતિ પત્નીનું જીવન. કૃષ્ણની વાત કરીએ ત્યારે કૃષ્ણ ભગવાને પણ આ વસ્તુને સિદ્ધ કર્યું છે કે જ્યારે સ્ત્રી પુરુષની અંદર પ્રેમત્વા હોય, પ્રેમ હોય, ત્યારે સંસાર એકદમ સુમેળ ભર્યો અને આનંદિત હોય છે. જ્યારે પતિ પત્નીની વચ્ચે ખટરાગ ઉત્પન્ન થાય છે ત્યારે એમ કહેવાય છે કે આખું જીવન નરકમય બનતું હોય છે. તો આવું જીવનમાં ન ઘટે એના માટે શું કરવું અને કયા કારણોસર પતિ પત્નીની વચ્ચે વહી મનુષ્ય ઉત્પન્ન થાય છે, આપણે બંને વિષયો પર આજ વાત કરીએ. આમ તો જ્યારે એમ કહેવાય છે પતિ પત્ની એટલે મન અને આત્માનું મિલન છે, બે આત્માઓનું એક મિલન થતું હોય છે એને પતિ પત્ની કહેવાય. પણ ઘણી વખત આ વસ્તુ એવી ઘટતી નથી હોતી. લગ્ન કરીને આવ્યા તે દિવસથી બંનેની વચ્ચે મતભેદો હોય અને અંતે છૂટાછેડાએ પરિણામ આવતું હોય છે. તો આવું જીવનમાં ન ઘટે એના માટે શું કરવું? જ્યારે બાળકોના લગ્ન કરાવીએ છીએ ત્યારે ખાસ કરીને કુંડળી મેળવવી બહુ અનિવાર્ય છે. કારણ કે કુંડળી મેળવવાની અંદર મહત્ત્વની વસ્તુઓ છે, જો મળતી ના હોય ત્યારે વિશેષ કરીને આવી ઘટનાઓ ઘટતી હોય છે. જ્યારે કે પુરુષ અથવા સ્ત્રીમાંથી બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિનો જે ગણ છે રાક્ષસ ગણ હોય અને બીજી વ્યક્તિ માનવ અથવા દેવગણ હોય તો ક્યારે આ બંનેને બનતું નથી. રાક્ષસ ગણને નથી દેવગણ સાથે બનતું કે રાક્ષસ ગણને નથી માનવગણ સાથે બનતું. એટલે આનો જે ગણમેલ છે એ 6માંથી 0 મળતો હોય છે. માટે કરીને રુદ્રાક્ષની જેમ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ આ દોષમાંથી નિવૃત્તિ મળે છે. ગૌરીશંકરનો રુદ્રાક્ષ આ વ્યક્તિઓને જો ગણ દોષ હોય એ વ્યક્તિને પહેરાવી દેવામાં આવે તો ગણદોષમાંથી ઘણી વખત એના દુષ્પરિણામોથી નિવૃત્તિ મળતી હોય છે. પણ સાથે સાથે જોઈએ તો જ્યારે શક્ય હોય ત્યારે આવો મેળ ન મળે એવું વધારે જોવું જોઈએ કે રુદ્ર આપણે રાક્ષસગણની સાથે માનવગણ કે દેવગણ આવે ત્યારે આવા લોકોના જીવન સારા ટકતા નથી. કુંડલીની અંદર બીજું મહત્ત્વનું સાધન હોય છે નાડી મેળ. બંનેની નાડી પ્રકૃતિ એક જ જેવી હોય તો પણ ઘણી વખત બનતું નથી હોતું. નાડી એક જ નાડી હોવાને કારણે તે નાડી દોષ બનતો હોય છે. બીજા નંબરની અંદર કુંડલીમાં જોઈએ તો મહત્વનું સ્થાન છે રાશિ મેળ. જો રાશિ મળે એટલે મૈત્રી સ્વભાવ એકબીજાની સાથેનો લેણા દેણી જો એ 0.5 જેવો મળે તો કોઈ કામનો હતો નથી. એ 5માંથી 5 ગુણ મળતા હોય ત્યારે એ મહત્વનું કાર્ય કરતો હોય છે. એટલે કુંડળી મેળાને બહુ આવશ્યક છે. પણ જ્યારે આ બધું નથી થયું જીવનમાં ત્યારે શું કરવું જોઈએ? જ્યારે પતિ પત્નીના વિવાહ થઈ ચૂક્યા છે બે યુગલોના અને જીવનમાં મતભેદો રહેતા હોય ત્યારે કહ્યું છે કે જ્યારે પતિ પત્નીની વચ્ચે વિશેષ મતભેદો રહેતા હોય ત્યારે મંગળવારના દિવસે સ્ત્રીએ લાલ વસ્ત્ર ધારણ કરી લાલ આસન ઉપર વિરાજિત થઈ પૂર્વાભિમુખ બેસી ભગવતી માં દુર્ગાની પ્રીતિ મેળવવા માટે ચંડીપાઠમાં પ્રથમ આપેલા દેવી કવચનો પાઠ કરવો જોઈએ. આમ 21 મંગળવાર સુધી જો કરવામાં આવે તો પતિ પત્નીની વચ્ચે ચાલતા વહી મનુષ્યનો અંત આવે છે ને અંતે પરિણામ સુમેળ ભર્યું રહેતું હોય છે. એટલે પતિ પત્નીની વચ્ચે જ્યારે અણબનાવ બનતા હોય ત્યારે બંને આમ તો એક બંનેમાંથી લેટગોની ભાવના જો ઉત્પન્ન થાય તો વાંધો આવતો નથી. પણ અત્યારે કહેવાય છે શોર્ટ ટેમ્પરના જમાનાની અંદર કોઈ કોઈની વાતને જતું કરવા માંગતું નથી. બધાને પોતાનું અહંકાર અહંપદ આવી જતું હોય છે. આ પતિ પત્નીનો સંબંધ પણ એવો છે કે જેની અંદર આ કોઈ વસ્તુનું સ્થાન નથી. પણ અત્યારના જમાનામાં બધી જગ્યાએ આ વસ્તુ જોવા મળે છે. તો આવી વસ્તુ માટે શું કરવું જોઈએ? તો કહ્યું છે પહેલાં પહેલું તો પોતાની જાતને એકબીજા સામે હારી જવું જોઈએ. ઈગોને હટ ન કરવો જોઈએ, પોતાનો ઈગો દૂર કરી દેવો. પતિ પત્નીની વચ્ચે ક્યારેય કોઈ પણ પ્રકારની મતભેદ ઉત્પન્ન ન થયું વાતાવરણ બનાવવું જોઈએ. તો સર્વપ્રથમ આવું નથી રહેતું તો દેવીજીની આરાધના કરી મા દુર્ગાની પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. આરાધના માટે દેવી કવચનો પાઠ કરવો જોઈએ. પ્રતિ મંગળવારે લાલ વસ્ત્ર ધારણ કરી લાલ આસન પર વિરાજિત થઈ પૂર્વા તરફ મુખ રાખી પ્રાતઃકાલમાં જ
અને ભગવતીની આરાધના કરવી જોઈએ, દેવી કવચનો પાઠ કરવો જોઈએ. આમ 21 મંગળવાર જો કરવામાં આવે છે તો બંનેની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બને છે. બીજા નંબરમાં કહ્યું કે ત્રણ ગોમતી ચક્ર, ગોમતી ચક્ર સહજતાથી તમને સર્વત્ર પ્રાપ્ત થઈ જતા હોય છે, તો ત્રણ ગોમતી ચક્ર લાવી રાત્રિના સમયે પતિ પત્નીને બંનેના માથા પરથી ઉતારી અને દક્ષિણ દિશામાં હુલુમ બલજાદ બોલીને ફેંકી દેવામાં જો આવે છે તો ધીરે ધીરે કરીને અઠવાડિયાની અંદર જ એ બંનેની વચ્ચે ચાલતા ઝઘડાનું અંત આવી જતો હોય છે અને શાંતિથી બંનેની વચ્ચે સુમેળ ઉત્પન્ન થતો હોય છે. બીજો પણ એક ઉપાય છે કે ગોમતી ચક્રને સિંદૂરની ડબ્બીમાં પૂરી દેવામાં આવે, ચાંદીની ડબ્બી લેવાની, સિંદૂર એમાં ભરી એની અંદર ગોમતી ચક્ર જો મૂકી દેવામાં આવે અને જે શયનખંડ છે એમાં જો મૂકી રાખવામાં આવે છે તો આમ કરવાથી પણ ધીરે ધીરે પતિ પત્નીની વચ્ચે ચાલતા વૈમનસ્યનો અંત આવે છે, વાતાવરણ સુમેળ ભર્યું ઉત્પન્ન થાય છે. ખાસ કરીને શિવ અને પાર્વતી એ વૈવાહિક જીવન માટે કલ્યાણના આશીર્વાદ આપવા વાળા છે, એટલે જે લોકોના જીવનની અંદર પતિ પત્નીની વચ્ચે મતભેદો રહેતા હોય, પોતાની બાબતે પણ ઘણી વખત ઝઘડો થતો હોય, તો ઘણી વખત સાસુ સસરાની બાબતે કે કોઈ બીજી બાબતે પણ પતિ પત્નીની વચ્ચે પોતાનો કોઈ ઝઘડો ના હોય પણ બીજી વાતના કારણે ઝઘડો ઉત્પન્ન થતો હોય છે, તો આ ઝઘડાનું શમન કરવા માટે અને બંનેની વચ્ચે ધૃણા ઉત્પન્ન ન થાય, વેદ વાદ વિવાદ ન થાય, ભેદભાવ ન થાય માટે કરીને શિવ અને શક્તિની બંને જણા સોમવારના દિવસે આરાધના કરવી જોઈએ. પ્રત્યેક સોમવારે શિવજીની બંને જણા પતિ પત્ની સાથે મળીને આરાધના કરે, શિવજીનો અભિષેક કરે, શિવજીના મંદિરે જઈ અને એક લોટો જળ ચડાવે અને સાથે સાથે પ્રાર્થના કરે, પરમાત્મા મારા જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવો, તો ભગવાન મહેશ્વરની આરાધના કરવાથી પતિ પત્નીના જીવનમાં ચાલતા મતભેદોનો અંત આવી જાય છે અને વાતાવરણ સુમેળ ભર્યું બનતું હોય છે. આગળ કહીએ તો ભગવાન સૂર્યનારાયણ મધુરતાને પ્રાપ્ત કરી આનંદ અને જીવનમાં આનંદની પ્રાપ્તિ કરાવતા હોય છે. જ્યારે પતિ પત્નીની વચ્ચે મતભેદો ચાલતા હોય ત્યારે એક તાંબાના કળશની અંદર થોડો ગોળ પધરાવી ચપટી હળદર સાથે પૂર્વાભિમુખ થઈ અને જો ગાયત્રી મંત્ર બોલતા બોલતા જો જળ અર્પણ કરવામાં આવે, આ પણ સવારે 7 વાગ્યા પૂર્વે જો આ જળ અર્પણ કરવામાં આવે છે, જ્યારે રાતો સૂર્ય હોય, જ્યારે બાલ સૂર્ય કહી શકાય તેવો સૂર્ય, ત્યારે જો ઓમ ગાયત્રી મંત્ર બોલી અને સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે અથવા ઓમ દ્રોણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્ર બોલી સૂર્યને આમ અર્ઘ્ય આપવામાં આવે ત્યારે ભગવાન સૂર્યનારાયણની પૂર્વ કૃપા એના જીવનમાં ઉતરે છે અને વાતાવરણ ઘરનું મધુરમય બની જાય છે, ઘરની મધુરતા પ્રવૃત્તિ હોય છે. અને જ્યારે વધારે પડતો પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હોય, પતિના ક્યાંક લગ્ન ઇતર સંબંધના કારણે જો આવો ઝઘડો બનતો હોય, આવી ઘટનાઓ ઘટતી હોય, ત્યારે એની પત્નીએ એક નાની ડબ્બીમાં સિંદૂર લેવું જોઈએ, કામ્યા સિંદૂર, જેને કમિલા જતીન નામના વૃક્ષમાંથી પ્રગટ થયેલું જે ફળ છે સિંદૂરનું, એમાંથી જે સિંદૂર ઉત્પન્ન થાય છે એ સિંદૂર લઈ અને પતિને ખબર ન પડે કે કોઈને ખબર ન પડે એમ પતિના સુવાના તકિયા નીચે જો મૂકી દેવામાં આવે અને સવારે એ સિંદૂર લઈ પોતાની જે સેંથો ભરવામાં આવે, માંગ ભરવામાં આવે, તો પતિ પત્નીને વચ્ચે ચાલતો જે મતભેદ છે, જે બંનેની વચ્ચે અંતરાળ છે, દૂર થઈ જાય છે અને પતિનું પત્ની સિવાય બીજે ક્યાંય જો નજર જતી હોય તો એ પણ રોકાઈ જાય છે. પતિ પત્નીની વચ્ચે કહેવાય છે ને એક સુમેળતા બની જાય છે, એક મધુર વાતાવરણ ઉત્પન્ન થાય, ફરીથી પાછું એમના જીવનમાં નવું પ્રકરણ શરૂ થાય છે, પ્રેમનું પ્રકરણ શરૂ થાય છે, એમના જીવનની અંદર સુમેળતા આવે છે, મધુરતા પ્રવર્તે છે. આગળ વાત કરી કે દોષો કયા છે જેના કારણે આવી ઘટનાઓ ઘટે છે, તો ગણદોષના કારણે પતિ પત્નીની વચ્ચે મૈનસ્ય આવતું હોય છે. ત્યારે જ્યારે ગણદોષ હોય ત્યારે વિશેષ કરીને ભગવાન કૃષ્ણની આરાધના કરવી જોઈએ. પોતાના શયનખંડની અંદર પતિ પત્નીએ જો ઘણી વખત એવું બનતું હોય છે કે વાસ્તુ પ્રમાણે અગ્નિ ખૂણામાં શયનખંડ હોય ત્યારે પણ પતિ પત્નીની વચ્ચે મતભેદો ઉત્પન્ન થતા હોય છે, જો આવું હોય તો શયનખંડ જો બદલી શકાય તો એ સૌથી ઉત્તમ રહે, અથવા કોઈ વાસ્તુશાસ્ત્રીને પૂછી એક નિરાકરણ કરાવવું જોઈએ, અને તો ત્યાં સુધી એ રૂમની અંદર પોતાના શયનકક્ષની અંદર કેવલ રાધાકૃષ્ણનો છબી અને એક નાનો ડીમ લાઇટ જેને કહીએ રાતા કલરની, લાલ કલરની ચાલુ રાખે તો એ અગ્નિ ખૂણાના દોષને નાબૂદ કરી શકાય છે અને પતિ પત્નીની વચ્ચે વય મનુષ્ય થોડો ઓછો થઈ શકે છે. ભગવાન કૃષ્ણની આરાધના કરવાથી પણ જીવનની અંદર પ્રેમની પ્રાપ્તિ થાય છે, મધુરતાની પ્રાપ્તિ થાય છે અને એ પ્રાપ્ત થયા પછી જીવનની અંદર એક સુમેળતું વાતાવરણ ફરી ઉત્પન્ન થતું હોય છે. વિશેષ જ્યારે બહુ મોટું ઝઘડો થઈ ગયો હોય બંનેની વચ્ચે અને વાત એકદમ છૂટા પડવા સુધી આવી ગઈ હોય, છતાં બંનેને જે ભેગા કરવા હોય અને પ્રેમમય વાળું વાતાવરણ બનાવવું હોય, કારણ કે છૂટા થવું
આજકાલ કોઈ મોટી વાત નથી, પણ છોટા જ્યારે પતિ પત્ની થાય છે ત્યારે સૌથી વધુ ભોગવવું એમના બાળકોને પડે છે. અને આવું ન થાય એના માટે જો દેવી ભાગવતનું પતિ પત્ની બંને ભેગા મળી જો આરાધન કરે, અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણને ઘરે બોલી અને ત્યાર પછી બ્રાહ્મણ દ્વારા દેવી ભાગવતનું પઠન કરાવવામાં આવે, તો પતિ પત્નીની વચ્ચે ચાલતા તમામ પ્રકારના મૂંઝવણોમાંથી મુક્તિ મળે છે, તમામ પ્રકારની જે કહેવાય છે ને દૂષિત પરિણામો છે એમાંથી નિવૃત્તિ મળતી હોય છે. પતિ પત્નીનું જીવન એકદમ સ્મૂથ, એકદમ સહજ અને પ્રેમમય બની જતું હોય છે, બધાનું જીવન સુધરી જતું હોય છે. તો કારણો ઉપર એકવાર ફરી નજર કરીએ કે કયા કયા કારણો જ્યારે લગ્ન મેળાપ કરાવો છે ત્યારે વિશેષમાં ધ્યાન રાખવાના છે. જ્યારે કુંડલીમાં સપ્તમ ભુવનમાં શનિની સ્થિતિ હોય ત્યારે આ ઘટના ઘટતી હોય છે. સાતમા ભુવનમાં શનિ બેઠો હોય કે કોઈ પાપગ્રહ સાતમા ભુવનમાં બેઠો હોય, સૂર્ય, રાહુ, મંગળ, શનિ, કેતુ આ પાંચ ક્રૂર ગ્રહો છે. આ ક્રૂર ગ્રહો જો સાતમા સ્થાને બેઠા હોય અથવા સાતમા ભાવનો જે સ્વામી છે એની સાથે યુતિમાં હોય, એની સાથે ગમે તે સ્થાનમાં કુંડલીમાં બેઠા હોય, તો પણ પતિ પત્નીની વચ્ચે મતભેદો ઉત્પન્ન થયા જ રહેતા હોય છે. જો સપ્તમે, છઠ્ઠા, આઠમા કે બારમા સ્થાનમાં બેઠો હોય તો પણ પતિ પત્નીની વચ્ચે મતભેદો રહેતા હોય છે. એમનું આ પ્રેમમય જીવનમાં ક્યાંક ના ક્યાંક મતભેદો ઉત્પન્ન થતા હોય છે, જેના કારણે જીવન વિષમય બનતું હોય છે. એટલે આ બધી બાબતોનું ખાસ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સપ્તમેશ મંગળ શનિની સાથે જ્યારે બેઠો હોય ત્યારે પણ પતિ પત્ની વચ્ચે મતભેદો થતા હોય છે. મંગળની સાતમા સ્થાન ઉપર દ્રષ્ટિ હોય, શનિની સાતમા સ્થાન ઉપર દ્રષ્ટિ હોય ત્યારે પણ પતિ પત્નીની વચ્ચે મતભેદો ઉત્પન્ન થતા હોય છે. એટલે જ્યારે કુંડળી મેળવીએ અત્યારે, કારણ કે લોકો હવે જાતે જ કોમ્પ્યુટરમાંથી કુંડલી મેળવતા થઈ ગયા છે, ત્યારે આ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે કઈ કઈ બાબતો મહત્વની છે. કેટલાક ગુણ એ લગ્ન જીવન માટે મહત્વના નથી, પણ ગુણની સાથે સાથે કયા કઈ કઈ વસ્તુઓ મળે છે, નાડી બરાબર મળે છે, યોનિ બરાબર મળે છે, શું ગણ દોષ છે, શું રાશિ દોષ છે, જો નથી તો યોગ્ય છે. અને સાથે કુંડલીની અંદર જો સપ્તમ ભુવન પર આ ક્રૂર ગ્રહોમાંથી કોઈ પણ વિચિત્ર ક્રૂર ગ્રહની દ્રષ્ટિ હોય કે સ્થિતિ હોય કે લગ્નેશ કે અથવા સપ્તમેશ સાથે એમની સ્થિતિ હોય ત્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે. અને જો આવું હોય તો આ દોષોનું નિરાકરણ યોગ્ય બ્રાહ્મણ દ્વારા, તમારા ગોરબાપાસ દ્વારા પણ તમે કરાવી અને આ દોષોમાંથી નિવૃત્તિ મેળવી શકો છો. અને સાથે સાથે કહ્યું પ્રમાણે શિવ અને શક્તિની આરાધના કરવામાં આવે અને શયની કક્ષની અંદર જો સિંદૂરની અંદર ગોમતી ચક્ર મૂકી રાખવામાં આવે તો પતિ પત્નીને જે સંબંધો છે ઘણું ખરી મધુરતામય બનતા હોય છે અને આમ વાતાવરણ મધુરમય બની જાય છે. આમ આ પતિ પત્નીના સંબંધોની સાથે સાથે આ પ્રયોગ કરવાથી ઘરના તમામ સભ્યોની સાથે વાતાવરણ મધુરતામય બનશે. અને જ્યારે પતિ પત્નીનું વાતાવરણ જે મધુર હોય તો ઘરના તમામ સભ્યોની સાથેનું જે વાતાવરણ છે પ્રેમમય અને આનંદમય વ્યતીત થતું હોય છે. તો આ હતું આજની વિશેષ રજૂઆત. હવે આવતીકાલે ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી આપ મને આશુતો સાચાને રજા આપશો. જય ભવાની. તો ભક્તિરસની આજે આપણે સફરમાં ગજાનંદ ગણપતિના દર્શન કર્યા અને સાથે જ આપને જણાવ્યું દાંપત્ય જીવનમાં સુમેળ રાખવા માટે કેવા કરશો ઉપાય. ભગવાન ગણપતિની કૃપાથી આપના ઘરમાં હર હંમેશ માટે સુખ સમૃદ્ધિ છલકાતી રહે એ જ પ્રાર્થના સાથે આજ પૂરતું આટલું જ. આવતીકાલે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.